वीपीटी एजुकेशन चैनल पर आप सर्वे नो स्वागत छे। आजे आपणे સંભાવનાના ખૂબ જ અગત્યના ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ। બે ઘટનાઓ અશક્ય અને ચોક્કસ ઘટનાની આજે આપણે વાત કરવી છે। તો અહીં બોર્ડ પર મેં એમની વ્યાખ્યાઓ તમને લખી આપેલી છે, કારણ કે તમે આરામથી આ વ્યાખ્યાઓ ઉતારી શકો। એની સમજૂતી હું અત્યારે હું તમને આપું છું। અશક્ય ઘટના એટલે કે જે ઘટનાની સંભાવના શૂન્ય હોય તેવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય। જ્યારે જે ઘટનાની સંભાવના એક હોય તેવી ઘટનાને આપણે શું કહેશું? ચોક્કસ ઘટના। તો આ બે જે ઘટનાઓ છે તે મેં અહીંયા લખેલી છે, ખૂબ સરસ રીતે સારા અક્ષરે નોંધ તરીકે નોટમાં લખી લેવાનું છે। ત્યારબાદ હવે પ્રશ્ન અધ્યાયના પ્રશ્ન એક તરફ આગળ ચાલીએ તો પાંચે પાંચ ખાલી જગ્યાઓ આગળના વિડીયોમાંથી તમે એમના જવાબ આપી શકશો। પહેલો જવાબ આપણે જોઈએ કે ઘટના બી ની સંભાવના પ્લસ ઘટના એ નહીં, તો આ બે ઘટનાઓને આપણે શું કીધું છે? પૂરક ઘટના। આપણે જોઈ રહ્યા કે પી ઓફ ઇ એટલે કે ઘટના ઇ ની સંભાવના પ્લસ પી ઓફ ઇ નહીં એટલે પી બાર ની સંભાવના બરાબર એ આ નોંધ આગળ આપણે જોઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આ જે મેં નોંધ લખાવી છે એક વખતથી બોર્ડની પરીક્ષામાં એક પ્રશ્ન અવશ્ય પૂછાય જ છે, એ ખાલી જગ્યામાં પૂછાઈ શકે અથવા તો કોઈ પણ બીજી રીતે પણ પૂછાય શકે। તો આ પ્રશ્ન આના પર આધારિત પ્રશ્ન આવશે આવશે ને આવશે 100% આવશે ગેરંટેડ। તો આ યાદ રાખવાનું છે, આ પ્રશ્ન આધારિત છે। ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં સંભાવના કેટલી થશે? એક પહેલો જવાબ મળી ગયો। ત્યારબાદ આપણે બીજી વાત કરીએ, ઉદ્ભવી ન શકે એટલે કે અશક્ય ઘટના। તો અહીંયા લખેલું છે, જો અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે? શૂન્ય। અહીંયા શું લખ્યું? શૂન્ય। અને આવી ઘટનાને શું કહે છે? અશક્ય ઘટના। તો બીજી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? અશક્ય। હવે ત્રીજી ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો તમને વાસ્તવની સાથે જ ખબર પડી ગઈ છે શું હશે, કારણ કે મેં અહીંયા નોંધ લખી દીધેલી છે કે ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે। તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? એક હોય। અને આ ઘટનાને શું કહે છે? ચોક્કસ ઘટના। તો અહીંયા જવાબ પર ચોક્કસ ઘટના એવું તમે લખશો। ત્યારબાદ હવે આવે છે પ્રાથમિક અથવા તો મૂળભૂત ઘટના। આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે પ્રાથમિક ઘટના કોને કહેવાય, તો કે જે ઘટનામાં માત્ર એક જ સભ્ય હોય, જે ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી હોય? એક હોય। તો આવી ઘટનાઓને આપણે પ્રાથમિક ઘટનાઓ કહીશું। આવી તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એક થાય છે એવું મેં તમને આગળના વિડીયોમાં જણાવેલું છે, એ પાછું આપણે રિપીટ કર્યું। તો અહીંયા શું આવશે? સરવાળો એક થશે। હવે ઘટનાઓની સંભાવના કેટલી થઈ? મોટા મોટી કેટલી થઈ? જો ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા એના જેટલી હોય છે, એટલે એક કે એકથી મોટી ન હોય, શૂન્ય કે શૂન્યથી મોટી હોય, અને એક કે એકથી નાની હોય, આપણે શું કીધું? કોનાથી મોટી કીધું? તો કે શૂન્યથી મોટી, ના ઓછામાં ઓછી શું થશે? શૂન્ય। એનો મતલબ શું થયો કે સંભાવના ક્યારેય ઋણ નહીં હોય, એટલે અહીંયા શું આનો જવાબ આવશે કે આપણી ઘટનાની સંભાવના શૂન્ય કે શૂન્યથી મોટી જ હોય અથવા તો એના જેટલી હોય, અને કોનાથી નાની હશે? તો કે એક અથવા તો એકથી નાની જ હોય। આપણે પ્રશ્ન 2 એક પૂરો કર્યો, પ્રશ્ન 2 તરફ આગળ જઈએ। પ્રશ્ન 2 તમે ટેક્સ્ટબુકમાંથી લખી અને તમારી જાતે કરી શકશો। જો તમારી પાસે સંભાવનાનો મેં પહેલો વિડીયો જે બનાવ્યો છે અને બીજો વિડીયો બનાવ્યો છે તમે વ્યવસ્થિત રીતે એનું અધ્યયન કર્યું હોય તો તમને આવડે છે। એમાં સૌથી પહેલા વિડીયોમાં જે વાત કરેલી એ મુજબ જ્યારે સંભાવનાની નવમા ધોરણમાં વાત કરતા હતા ત્યારે આપણે પ્રાયોગિક વ્યાખ્યા આપેલી અને દસમા ધોરણમાં આપણે એની સૈદ્ધાંતિક વ્યાખ્યા આપી। સૈદ્ધાંતિક વ્યાખ્યા અને પ્રાયોગિક વ્યાખ્યાનો તફાવત મેં પહેલા વિડીયોમાં સમજાવેલો છે, અહીંયા હું તમને ડાયરેક્ટ એના જવાબો સમજાવી દઈશ। પ્રશ્ન 2 ના પહેલા બે જે જવાબો છે તેમાં ઘટના જે ઘટના કોના પર આધારિત છે તેના પરિણામો ઘટના
प्रयोग करना व्यक्ति पर आधारित छे। प्रश्न बेना पहला बे परिणाम, प्रश्न बेना पहला बे प्रश्नों में जे परिणाम छे ते मित्रों प्रयोग करना व्यक्ति पर आधारित छे। त्यारे आपणे व्याख्या में शुं कीधेलुं कि घटना करनार प्रयोग करनार व्यक्ति पर परिणामनी कोई असर न होय तो अने तो ज तेने सिद्धांतिक व्याख्या आपी शकाय अने तो तेने समसंभावी घटनाओ कहेवाय। समसंभावी घटनाओ कोने कहेवाशे? जो परिणाम पर घटना करनार व्यक्तिनी कोई असर न होय तो। अने बाकीनी बे जे प्रश्न बे नो त्रीजो अने चौथो दाखलो छे तेमां आपणो जवाब शुं आवशे? समसंभावी घटनाओ छे। ये सेम टू सेम जवाब अहींया प्रश्न 3 માં આવવાનો છે કે શું ફૂટબોલ ની રમત શરૂ કરીએ ત્યારે કઈ ટુકડીને બોલ આપવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કો ઉછાળવો પડે, કારણ કે સિક્કો ઉછાળવાની ઘટના એ સમસંભાવી ઘટના છે, એટલે એને નિષ્પક્ષપણે હાર જીત કોની પણ થઈ શકે એ નક્કી કરવા માટે આપણે સિક્કો ઉછાળીએ છીએ। આનો જવાબ આપણે અહીંયા લખવું હોય તો શું લખશું? સિક્કો ઉછાળવાની ઘટના, સિક્કો ઉછાળવાની ઘટના સમસંભાવી છે, એટલે કે એના પરિણામો જે છે છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના બંને સમાન છે। જે પ્રયોગની ઘટના ઓ પ્રાથમિક ઘટનાઓની મળવાની સંભાવના સમાન હોય તો તેને સમસંભાવી ઘટના કહેવાય, એટલે આ સમસંભાવી છે। હવે આગળ જ મેં તમને થોડી વાર પહેલા જ કીધું કે ઘટનાની સંભાવના ક્યારે ઋણ નહીં હોય, આવું મેં તમને વારે વારે કહ્યું છે કે ઘટનાની જે સંભાવના છે તે હંમેશા શું હશે? 0 કરતા મોટી, અને એક કે એક થી નાની હશે। મેં તમને કીધેલું ને આના પરથી એક પ્રશ્ન પૂછાશે જ, તો આ પ્રશ્ન એના પરથી આપણે જવાબ આપી દઈશું કે અહીં આ પરિણામ 1 અને 0 અને 1 ની વચ્ચે છે, આ પરિણામ પણ 0 અને 1 ની વચ્ચે છે, કેમ કે આને 0.15 કહેવાય, આ 0.7 એ 0 અને 1 ની વચ્ચે છે, માત્ર માત્ર વિકલ્પ બી છે તે ઋણ છે, એટલે જવાબ તમારો બી આવશે, તો બી માં -1.15। હવે વાત કરીએ પાંચમા પ્રશ્ન, ત્યારે પણ મેં તમને કીધેલું હમણાં થોડી વાર પહેલા જ વાત થઈ કે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ નહીં, આ બંને ઘટનાઓ પરસ્પર પૂરક ઘટનાઓ છે અને પૂરક ઘટનાઓનો સરવાળો 1 થાય છે, તો અહીંયા જે પી ઓફ ઈ અહીંયા જવાબ લખશું આન્સર તરીકે, પી ઓફ ઈ સંભાવના કેટલી છે? 0.05 પ્લસ પી ઓફ ઈ નહીં બરાબર 1, તો આ આપણે આ બાજુ લઈએ તો આપણો જવાબ શું આવશે? પી ઓફ ઈ નહીં બરાબર 1 -0.05, અને જવાબ શું થયો? 0.95। તો આવી રીતે આપણે પ્રશ્નો એક જિલ્લામાં આપણી પાસે લીંબુના સ્વાદની મીઠાઈ છે, એટલે કે એક કિલો છે અથવા તો એક કોઈ બાઉલ છે, એની અંદર બધી જ મીઠાઈઓ જેટલી પણ મીઠાઈઓ છે ને એ બધી જ મીઠાઈઓ લીંબુના સ્વાદની છે, તો આમાં આપણે હાથ નાખીએ અને એક મીઠાઈ ઉચકીએ, આ મીઠાઈ કયા સ્વાદની હશે મિત્રો? બધાને શું ખબર પડી? લીંબુના સ્વાદની અંદર છે અને લીંબુની જ બહાર આવવાની ને, એમાં નારંગીના સ્વાદની આવી શકે ખરે? ચોક્કસ ન આવી શકે, એટલે કે નારંગીના સ્વાદની મીઠાઈ મળે એ ઘટનામાં એક પણ પરિણામ મળે નહીં, એટલે કે નારંગીના સ્વાદની મીઠાઈના પરિણામોની સંખ્યા 0 અને લીંબુના સ્વાદની પરિણામની સંખ્યા કેટલી થશે? કે જેટલી મીઠાઈઓ છે બધી જ લીંબુની છે, તો આ પ્રશ્નને કેવી રીતે ગણવો? બે ગુણમાં પૂછાય તો આપણે એને ગણવો પડશે, તો આનો આન્સર આ રીતે લખીએ। તમને ચોક્કસ જ ખબર પડી ગઈ હશે કે આ અશક્ય ઘટના છે અને આ એક ચોક્કસ ઘટના છે, આની સંભાવના 0 છે અને આની સંભાવના 1 છે, પરંતુ બે ગુણમાં દાખલો છે તો આપણે શું લખવું પડે? તો અહીંયા આપણે લખશું, ધારો કે થેલામાં
n संख्या n संख्या में लिंबु ना स्वादनी मिठाईओ नारंगी ना स्वादनी मिठाई तो घटना ए ने सानुकूल परिणाम घटना ए ना सानुकूल परिणामों नी संख्या बराबर कितनी जीरो माटे p ऑफ a बराबर जीरो ना छेद मा n बराबर जीरो तेथी p ऑफ a बराबर शून्य ધારો કે ઘટના બી શું લીંબુના સ્વાદની લીંબુના સાનુકૂળ પરિણામો ની સંખ્યા કેટલી છે જેટલી છે બધી જ મીઠાઈઓ એના પરિણામોની સંખ્યા n છે માટે p ઓફ p બરાબર n છેદ માં n n ઉડી ગયો એટલે કેટલા વધે 1 આમ p ઓફ v બરાબર 1 એટલે કે ચોક્કસ પ્રશ્નકાર આપેલું છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ એક જ દિવસે આવે તેની સંભાવના શોધવાની છે ને આપેલું શું છે સમાન ન હોય એટલે 365 દિવસમાંથી જે દિવસે બંનેનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપેલી છે અને સમાન હોય તેની સંભાવના વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ત્રણ વિદ્યાર્થીઓ આપેલા છે ને એ તમને મિસગાઈડ કરવા માટે તમને થોડું ફેરવીને પ્રશ્ન કર્યો છે કારણ કે આ ત્રણ વિદ્યાર્થીઓનો સમૂહ આપણે ક્યાંય ઉપયોગમાં લેવાનો નથી વ્યાપક રીતે વિચારવાનું છે કે જન્મદિવસ સમાન હોય એટલે કે એક જ દિવસે ન હોય સમાન ન હોય આ શબ્દ પકડો એટલે ઘટના ઈ નહીં અને સમાન હોય જન્મદિવસ સમાન હોય બે વિદ્યાર્થી જન્મદિવસ સમાન હોય તેને ઘટના ઈ કહીએ તો શું થશે આપણે તો પી ઓફ ઈ આપણે શોધવાનું છે અને માટે ઘટના ઈ નહીં એટલે કે જન્મદિવસ સમાન ન હોય એટલે કે પી ઓફ ઈ બાર બરાબર 0.912 હવે આપણને ખબર છે કે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર 1 તો પી ઓફ ઈ શોધવાનું છે અને ઈ બાર આપેલું છે તો પી ઓફ ઈ
बराबर 1 माइनस 0.900 माइनस 0.00 ચાલો અને આપણે આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપણે લાઈક કરશું સબસ્ક્રાઇબ કરશું અને નોટિફિકેશન ના બેલ ઉપર અચૂકપણે પંચ કરશું કે જેથી કરીને તમને હવે પછીના દરેક વિડિયો ની નોટિફિકેશન મળે તો આ અહીં આપણે વિડિયો પૂરો કરીએ છીએ